નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું બેનઝીર. ડેન્ગ્યુનો ડંખ, જી હા, આ ડેન્ગ્યુ મારે છે બાળકોને, આ ડેન્ગ્યુ મારે છે વૃદ્ધોને, આ ડેન્ગ્યુ મારે છે યુવાનોને, કારણ કે આ ડેન્ગ્યુ છે જાનલેવા. જી હા, આના પર છે આજની અમારી વિશેષ રજૂઆત, ડેન્ગ્યુનો ડંખ. તો સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ન માત્ર ડેન્ગ્યુ પરંતુ રોગચાળો જે રીતે વધી રહ્યો છે, જાનલેવા આ રોગચાળો સાબિત થઈ રહ્યો છે. અને આ સાથે જ ડેન્ગ્યુનો ડંખ પણ હવે લોકોની જાન લઈ રહ્યો છે. તો તમામ વિષય પર ચર્ચા કરીશું. અમારી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. આપણી સાથે છે અરવિંદભાઈ પટેલ, ડેપ્યુટી હેલ્થ ઓફિસર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશન તરફથી. આ સાથે જ છે ડોક્ટર જયેશભાઈ ત્રિવેદી. આ સાથે જ જામનગરથી પણ અમારા અન્ય ગેસ્ટ જોડાશે ટૂંક સમયમાં જ. પરંતુ અત્યારે જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચા કરીશું હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદભાઈ પટેલ સાથે અને ડોક્ટર જયેશભાઈ ત્રિવેદી સાથે. સૌથી પહેલા સવાલ અરવિંદભાઈ આપને, આપ જોડાયેલા છો મ્યુનિસિપલ હેલ્થ કોર્પોરેશન સાથે આપ જોડાયેલા છો, એટલે સૌથી પહેલો સવાલ આપને, જે રીતે સમગ્ર ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ન માત્ર અમદાવાદમાં જે આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે પરંતુ જામનગરમાં પણ હવે વધારો થઈ રહ્યો છે ડેન્ગ્યુમાં, ડેન્ગ્યુ થવાનો આંકડો જે વધી રહ્યો છે એની પાછળનું મુખ્ય ને મુખ્ય કારણ શું, શા માટે કંટ્રોલમાં નથી આવતો ડેન્ગ્યુ? ખાસ કરીને આપના માધ્યમથી જરૂર કહેવા માગીશ કે ડેન્ગ્યુ એ એડીસ ઇજિપ્તી નામના મચ્છરથી થતો રોગ છે. અને હાલમાં જ્યારે વરસાદી સિઝન ચાલુ છે, ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, તો જ્યાં પણ પાણીનો ભરાવ થાય છે એ પાણીના નિકાલમાં જો અઠવાડિયાથી વધારે સમય લેવામાં આવે તો પાણી જ્યાં ત્યાં જમા થયું હોય ત્યાં ડેન્ગ્યુના મચ્છરો ઈંડા મૂકે છે અને ઈંડામાંથી મચ્છર થાય છે. કહેવાનો મારો મતલબ એટલો છે કે જ્યાં પણ પાણીનો ભરાવ થતો, આપણું ઘર હોય, આપણો ફ્લેટ હોય, આપણી શેરી હોય, આપણી મોહલ્લો હોય, ચાલી હોય, ઝૂંપડપટ્ટી હોય કે તળાવ હોય કે ખુલ્લા પ્લોટ હોય, જ્યાં પણ પાણીનો ભરાવ છે ત્યાં પાણીનો સત્વરે નિકાલ કરવો જોઈએ. અથવા તો ત્યાં મચ્છરનો ઉત્પત્તિ ન થાય એના માટે જે મચ્છર નિયંત્રણની જે દવાઓ છે તેનો છંટકાવ કરવો જોઈએ. જો આ બધું કરવામાં આવશે, આ સાથે માનો કે કોઈ પણ વ્યક્તિને તાવ અત્યારે આવે છે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને એની સારવાર, એની ચેકઅપ કરાવવું જોઈએ. અને જો માનો કે આ રોગના લક્ષણો હોય ને પોઝિટિવ આવે તો તાત્કાલિક એની સારવાર કરવાથી આ રોગ મટી શકે છે અને મચ્છર નિયંત્રણ કરીશું તો આ રોગનું ડેફિનેટલી આપણે એનું નિયંત્રણ કરી શકીશું. જી જી, ડોક્ટર સાહેબ છે આપણી સાથે જયેશભાઈ. જયેશભાઈ, જે રીતે વાત અરવિંદભાઈએ કરી, ખાસ સાવધાની રાખવી જોઈએ, આપ શું કહેશો કે ડોક્ટર તરીકે લોકોને પોતાની હેલ્થ માટે કેટલા સાવધ રહેવું પડશે, કેટલી સાવચેતી રાખવી પડશે, કારણ કે જે રીતે ડેન્ગ્યુ દિવસે ને દિવસે વધી રહ્યો છે? અરવિંદભાઈ જે વાત કરી એ પ્રમાણે બિલકુલ સાચું છે કે મચ્છરનો ગ્રોથ જેટલો તમે અટકાવો એટલો તમે મચ્છરનો સ્પ્રેડ ઓછો કરશો, મચ્છરની ઉપદ્રવ ઓછો કરશો. તો એ લાર્વામાંથી જ આગળ મચ્છર ડેવલપ ના થાય એ જોવાનું કામ લોકોનું અને કોર્પોરેશન બંનેનું હોય છે. એટલે પાણીના સ્ટોરેજ તમારા જે શુદ્ધ પાણીના મચ્છરથી આ થતો હોય છે, જે એમણે વાત કરી એ પ્રમાણે એડીસીઝ ઇજિપ્તી છે. એ સિવાય એસ મેન્સોની અને એસ હિમેટોબિયમ આ ત્રણ જાતના મચ્છર છે કે જે આ ફેલાવતું હોય છે અને એ ડે ટાઈમના મચ્છર હોય છે. એટલે દિવસ દરમિયાન કરડતા મચ્છરને કારણે જ આ ડેન્ગ્યુ થતા હોય છે. ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, લેપ્ટોસ્પાયરોસિસ છે, એ ટાઈપના જે આ ટિપિકલ મોસ્કિટો બોર્ન ડિસીઝ હોય છે. મચ્છરો એ વાયરસીસને આગળ કંડક્ટ કરતા હોય છે, એ વેક્ટર હોય છે. મચ્છરો ઇન્ફેક્ટેડ થાય મચ્છરને કંઈ નુકસાન નથી થતું, પણ એક દર્દીને કે જેને ડેન્ગ્યુ થયેલો હોય એને સામાન્ય મચ્છર કરડે તો એ મચ્છર ઇન્ફેક્ટેડ થાય છે અને એ મચ્છર પછી બીજી કોઈ વ્યક્તિને કરડે કે જે વ્યક્તિને ડેન્ગ્યુ ના હોય તો એને ચાર પાંચ દિવસની અંદર ડેન્ગ્યુના સિમ્પટમ્સ એપિયર થતા હોય છે. એટલે મચ્છર એક વેક્ટર છે કે જે આ સ્પ્રેડ કરતો હોય છે. એટલે મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવો અને તમને મચ્છર ઓછા કરડે અને મચ્છરને તમે તમારી જાતને પ્રોટેક્ટ કરો એનો સર્વ બેસ્ટ ઉપાય છે. જી જી, અરવિંદભાઈ, ખાસ આ મચ્છરના કોઈ લક્ષણ કે અલગ દેખાઈ આવે, અલગ તરી આવે અન્ય મચ્છરોથી? સામાન્ય રીતે અમે આને ટાઈગર મોસ્કિટો કહેતા હોઈએ છીએ. ચટ્ટા વ્હાઈટ અને બ્લેક પટ્ટાવાળા મચ્છર હોય તો આપણે એને જાણી શકીએ છીએ કે ભાઈ આ ડેન્ગ્યુનો મચ્છર છે. આ મચ્છર જેમ સાહેબે કીધું એ પ્રમાણે દિવસે કરડે છે. ખાસ કરીને જ્યારે પણ આપણે ઓફિસમાં હોઈએ કે ઘરમાં હોઈએ કે સ્કૂલમાં હોઈએ તો બને ત્યાં સુધી આખા કપડાં પહેરવાથી આ મચ્છર આપણા શરીરના સંપર્કમાં નહીં આવે અને મચ્છર નહીં કરડે તો આ ડેન્ગ્યુનો રોગ આપણાને થવાની સંભાવના બિલકુલ ઝીરો થઈ જાય છે. કહેવાનો મારો મતલબ એ છે કે ભાઈ ડે બાઇટર હોવાથી
જેથી આપણે દિવસે જો આની તકેદારી રાખીએ તો આ મચ્છરથી આપણે કરડતા બચી શકીએ છીએ અને રોગ આપણે ન થાય એ થઈ શકે છે બાબતે. જી જી જયેશભાઈ, કેટલું ધ્યાન રાખવું પડશે દિવસમાં, કારણ કે બાળકો જે રીતે રમતા હોય છે ખાસ દિવસમાં જ તેમની હલનચલન વધારે હોય છે અને બહાર પણ તેમની અવરજવર વધારે હોય છે, એટલે બને ત્યાં સુધી તમારા ઘરની આસપાસ જે પાણીના કુંડા હોય કે તમારું એરકુલર હોય અથવા તો તમારી પાસે કોઈ ડોલો પડી હોય, ટાયરો હોય, ડબ્બા પડ્યા હોય કે જેમાં પાણીનો સ્ટોરેજ થતો હોય, તો એ બધાનો પાણીનો નિકાલ કરવો જરૂરી છે. બીજી વસ્તુ કે જો પોન્ડ્સ કે એવા બધા હોય કે જ્યાં ખાડા હોય ત્યાં પાણી ભરાયેલું હોય, ત્યાં મચ્છર થતા હોય, તો એના ઉપર કેરોસીનનો છંટકાવ, તમે કશું ના મળે તો ખાલી કેરોસીન નાખશો તો બી લાર્વાનો ગ્રો નહીં થાય. એ સિવાય બી ઇન્સેક્ટિસાઇડ તમે જે નાખી શકાય છે, આપણે જેને કહીએ છીએ DDT છે કે ગેમેક્સિન પાવડર છે કે એવું તમે છાંટશો તો એ જગ્યાનો સ્ટરીલાઇઝ થઈ જાય છે, એટલે મચ્છરનો ગ્રોથ અટકી જશે. બીજી વસ્તુ કે જ્યારે બાળકો બહાર રમવા જતા હોય કે એ હોય, તેમને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો, ફૂલ ડ્રેસ પહેરાવો, નીચે પેન્ટ ટાઈપનું પહેરાવો અને શૂઝ પહેરાવો, અને એ શૂઝ બને ત્યાં સુધી મોટા હોય એ ટાઈપનું પહેરાવો. તો એમાં શું છે કે એ લોકોને મચ્છર કરડવાની પોસિબિલિટી ઓછી છે. કાળા કપડાં પહેરવાનું યુઝ્યુઅલી એવોઇડ કરવું જોઈએ, સફેદ કપડાં પહેરીને તમે બહાર નીકળો. મોસ્કિટો રિપેલન્ટ્સ તમારા શરીર ઉપર પણ લગાવી શકાય એવા હવે મેડિકેટેડ આવતા હોય છે કે જે લગાવવાથી તમને મચ્છર તમારી આસપાસ નથી આવતા. અને એ સિવાય બી ઘરની અંદર તમે જાળીઓ નેટ્સ નંખાઈ દો, ઘરની અંદર બી તમે મોસ્કિટો રિપેલન્ટ્સ તમે કોઈ બી ફોર્મમાં ઇલેક્ટ્રિકલ આવતા હોય છે, એ સિવાય ફ્યુમ્સ તમે થતી હોય એવું આપણે કરી શકતા હોઈએ છીએ. અગરબત્તીઓ એ ટાઈપની આવી ગઈ છે કે જે મેડિકેટેડ હોય છે ને, જે રેસ્પિરેટરી સિસ્ટમને નુકસાન નથી કરતા હોતા, એ કરી શકાય છે. એ સિવાય તમે મચ્છરદાની, મેડિકેટેડ મચ્છરદાની આવે છે કે જે એના ઉપર ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે કરેલો હોય છે કે જેને કારણે મોસ્કિટો ત્યાં બેસે તો એ મરી જતા હોય છે, એમાં તમે સુવાનું રાખો. નાના બાળકોને તમે મચ્છરદાનીની અંદર કવર કરીને રાખો. એ જ રીતે ઓલ્ડ એજવાળા અથવા તો જે પેશન્ટ્સ કે જે લોકોને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કન્ડિશન હોય, દાખલા તરીકે કેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલા હોય, કેટલા લીવર ટ્રાન્સપ્લાન્ટ હોય, કેટલા લોકોને નેફ્રોટિક સિન્ડ્રોમ અને સ્ટીરોઇડ્સ આપવા પડતા હોય અથવા કેન્સરની ટ્રીટમેન્ટ લેતા હોય, એ લોકોને આ બધા ડિસીઝીસ થવાના અથવા ક્રોનિક આલ્કોહોલ સિરોસિસ એ બધા જે પેશન્ટ્સ હોય કે જે લોકોની પોતાની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એ લોકોને મચ્છર કરડે તો જલ્દીથી થતા હોય છે, એ લોકોનું સ્પેશિયલ પ્રોટેક્શન આપણે ધ્યાન ઘરમાં રાખવું જરૂરી હોય છે. જી જી અરવિંદભાઈ, ખાસ એક સર્વેની વાત કરવામાં આવી, જે રીતે રાજ્ય સરકારે પણ સર્વે કરાયો છે, આ સાવચેતીના પગલાં પણ લીધા છે, ફોગિંગ કરાવડાવ્યું છે, તમામે તમામ કામગીરી કરી છે, તેમ છતાં આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે, કેમ, શા માટે? આનું ખાસ કારણ તો હું આપને કહું કે કોર્પોરેશન હોય કે સરકાર હોય, એના જે પણ કર્મચારીઓ અધિકારીઓ છે એ મેક્ઝિમમ રજાના દિવસે પણ કામ કરે છે, દવાનો છંટકાવ કરે છે, ઘરે ઘરે જઈને સર્વે કરે છે. પણ પ્રશ્ન આજે એટલો છે કે મોટાભાગની જગ્યાએ કેવું હોય કે દાખલા તરીકે ઘરની અંદર છે, ફોર એક્ઝામ્પલ કે ઘરમાં એર કુલર છે, કે માનો કે ધાબા ઉપર કોઈ એવા કન્ટેનર પડ્યા હોય કે જેની અંદર પાણી ભરેલું, જ્યાં કર્મચારી કદાચ નથી જઈ શકતો, અથવા તો ઘરમાં ઘણીવાર અમને એવા પણ તકલીફ થતી હોય છે કે ભાઈ ઘરમાં અમારા કર્મચારીને આ બધી જગ્યાએ ચેક કરવા માટે ઘણીવાર લોકો ના પાડતા હોય છે કે ભાઈ નથી આવવાનું. તો આવી જે જગ્યાઓ જ્યાં પાણીનો ભરાવ છે ત્યાં લોકોએ જાગૃત થઈને, લોકોએ જનભાગીદારી કરીને આ વસ્તુ જો કરવામાં આવશે તો ચોક્કસ આ રોગનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. કારણ કે આમાં ઘણીવાર કેવું થાય છે, ઘણી બધી સોસાયટી હોય, ફ્લેટ હોય, ઘણા બધા એવા મતલબ મકાનો હોય છે કે એવા ખુલ્લા પ્લોટો હોય છે કે જ્યાં ઘણીવાર કર્મચારીને અંદર જવા નથી દેતા અને ત્યાં પાણી પડેલું હોય, સંગ્રહ થયેલો હોય, ત્યાં એડિશનલ મોસ્કીટો ડેફિનેટલી ત્યાં ગ્રો થવાના છે અને એ મચ્છર ઉડીને પછી જે તે જગ્યાએ જઈને મચ્છર આ ડેન્ગ્યુનો ફેલાવો કરી શકવાની એક સંભાવના છે. કહેવાનો મતલબ એટલો છે કે ભાઈ જો આપણે પોતે આ બાબતે જ્યારે આવો વાવડ ચાલતો હોય તો જાગૃતતા દર્શાવીને આપણે પોતે પણ આપણી એક જવાબદારી સમજીને જો આ પ્રકારનું પાણીનો જ્યાં સંગ્રહ થયો છે તેનો નાશ કરવાની કોશિશ કરીએ અથવા તો દવાનું છંટકાવ કરીએ. સાહેબે કીધું એ પ્રમાણે રિપેલેન્ટ છે, મચ્છરદાની છે કે જે પણ પ્રોટેક્ટિવ મેઝર્સ જેને કહીએ છીએ આપણે લઈએ તો ચોક્કસથી આ રોગ અટકાવી શકાય એવું છે. જી 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 અરવિંદભાઈ, આપણી સાથે અત્યારે જામનગરથી એક ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે, ડૉક્ટર KN કુડેચા, હેલ્થ ઓફિસર છે. કુડેચાભાઈ, જે રીતે અત્યારે વાત ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે ડેન્ગ્યુના ડંખની, જે રીતે ડેન્ગ્યુ ધીરે ધીરે દિવસે ને દિવસે પોતાનો કહેર મચાવી રહ્યો છે, મોતને ભરખી રહ્યો છે, મૃત્યુ થઈ રહ્યા છે, ખાસ તમારા જ જામનગરની વાત કરવામાં આવે, ચાર દિવસમાં 5 લોકો મોત પામ્યા છે, મૃત્યુ પામ્યા છે ડેન્ગ્યુથી, તો અત્યારે જામનગરની સ્થિતિ શું, શું કરી રહ્યું છે તંત્ર, કેવા પગલા? જામનગર જિલ્લામાં અત્યારે 12ના જિલ્લા 8 જિલ્લામાંથી કર્મચારીઓને બોલાવ્યા છે અને
એના મેડિકલ ઓફિસરો પણ બહારથી બોલાવી રહ્યા છીએ અને ઘેરે ઘેરે સર્વે કરવામાં આવે છે, ફોગિંગની કામગીરી કરવામાં આવે છે, આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે, બેનર્સ ને હોર્ડિંગ ને એ પણ લગાડવામાં આવેલું છે, રિક્ષાઓની પાછળ પણ જનજાગૃતિ માટેનો પ્રચાર કરવામાં આવે છે અને શાળાની અંદર પણ મુલાકાતો લઈ અને વિદ્યાર્થીઓને શિક્ષકોને એને પણ આ બાબતથી જાગૃત કરવામાં આવી રહ્યા છે કે ભાઈ આ જે છે મચ્છરનો ઉપદ્રવ છે, જે બંધિયાર પાણી આપણે ઘરની અંદર કે ફળિયામાં કે જે ભરાતું હોય ટાંકા ટાંકી બેરલ પીપમાં પાણી ભરી રાખતા હોય, પક્ષી કુંડમાં પાણી ભરી રાખતા હોય, તો ખરેખર આનો નિકાલ કરવો જોઈએ એ સમજાવવામાં આવી રહ્યું છે. કારણ કે આ અને સ્કૂલોમાં પણ આ બધી તપાસ કરવામાં આવી રહી છે અને જ્યારે સેલરની અંદર પણ પાણી જે ભરાય છે એમાં પણ આ કામગીરી કરવામાં આવી રહી અને બહોળા પ્રમાણમાં લોક જાગૃતિ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. લોક જાગૃતિ થાય અને લોકોનો સહકાર મળે તો જ આ રોગચાળાને આપણે ઝડપથી કાબૂમાં લઈ શકીએ એમ છીએ. એના માટે આરોગ્ય તંત્ર દ્વારા ખૂબ જ કામગીરી કરવામાં આવી રહી છે પ્રચાર પ્રસારની અને બહારથી પણ ટીમોને બોલાવી અને સર્વેની કામગીરી કરવામાં આવે છે, ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને રોજે રોજ એના ઉપર એને ચાપથી નજર રાખવામાં આવી રહી છે. સુપરવિઝન મોનિટરિંગ આના માટેનું ખૂબ જ ઘનિષ્ઠ કરી દેવામાં આવેલું છે. 15 ટીમો બોલાવાય છે, 15 ટીમો આ ડેન્ગ્યુની પાછળ લાગી ગઈ છે, વધુ ડેન્ગ્યુ ન વકરે તેની પાછળ 15 ટીમો લાગી ગઈ છે. તો કેવા પ્રકારની આ ટીમોની કામગીરી રહેશે શહેરના ખૂણાખૂણામાં? ના, 15 ટીમો નથી, એમ ટીમો બહુ વધારે છે. 450 જેટલા કર્મચારીઓ આમાં કામ કરી રહ્યા છે. આરબીએસકે ના ડોક્ટરો પાસેથી બપોર પછી એની પાસેથી પણ સુપરવિઝન મોનિટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. 12 અર્બન હેલ્થ સેન્ટર છે એના ડોક્ટરોને પણ આમાં રોકવામાં આવેલા છે. એટલે 450 જેટલા કર્મચારીઓ આમાં વોલેન્ટિયરીઓ આશાબેનો અમદાવાદ હોટ છે, જે રીતે અમદાવાદનું નામ સૌથી ટોપ પર છે, 243 ડેન્ગ્યુના કેસ અમદાવાદમાં નોંધાઈ ચુક્યા છે. તો ખાસ અમદાવાદમાં કેવા પ્રકારની કામગીરી, કારણ કે જે રીતે જામનગરમાં અત્યારે એલર્ટ થઈ ગયું છે તંત્ર? અમદાવાદ કોર્પોરેશનની જ્યારે વાત કરું તો હાલની અંદર અમે લોકો ઘરે ઘરે જઈને સર્વે કરીએ છીએ. દરેક ઝોનની અંદર મેલેરિયાના મલ્ટીપર્પઝ વર્કરો છે, મેલેરિયાના અમારા મજૂરો છે. આ સાથે હમણાં જ છેલ્લા 2 મહિનાથી અમે લોકોએ 1000 વોલન્ટિયર્સ રાખેલા છે, જે ઘરે ઘરે જઈને પોરાનાશક કામગીરી કરે છે. આ વોલન્ટિયર્સનું ખાસ આપને કહું તો આ લોકો કોલેજના સ્ટુડન્ટ્સ છે, જે હાલમાં કોલેજ કરી રહ્યા છે. એવા લોકોને અમે લોકોએ સ્પેશિયલ ટ્રેનિંગ આપી છે કે ભાઈ મચ્છર શું છે, મચ્છરના પોરા શું છે, મચ્છરના પોરા કેવા દેખાય છે, ક્યાં ક્યાં પોરા હોય શકે છે. આ તમામ પ્રકારની અમે એક સરસ ટ્રેનિંગ આપીને એમને તૈયાર કર્યા છે અને એ કર્મચારીઓ આજે અમારા સોસાયટી ફ્લેટ કે ચાલીઓ કે ઝૂંપડપટ્ટી કે જ્યાં પણ મચ્છરના ઉપદ્રવ સ્થાનો વધારે હોવાની સંભાવના છે ત્યાં અમે આ ટીમો લગાવીએ છીએ. રોજે રોજ આ લોકો કામ કરે છે. આ સાથે અમારા ડેપ્યુટી હેલ્થ ઓફિસર સાહેબો, આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, આશાબહેનો, ANM, આંગણવાડી વર્કર્સ, અસંખ્ય અમારા કર્મચારીઓ છેલ્લા 6 મહિનાથી આ મચ્છરજન્ય રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું, રોગ અટકાયતી પગલાં કેવી રીતે લેવા અને વધારે આ રોગચાળો ન અટકે માટે અમે સતત કામગીરી કરી રહ્યા છીએ. આ સાથે ફોગિંગની કામગીરી દરેકે દરેક એરિયામાં ફોગિંગ મશીનો દ્વારા કરવામાં આવે છે. આ સાથે MLO નામનું એક દ્રાવણ આવે છે અને મોસ્કિટો લાર્વિસિલર ઓઇલ અમે કહીએ છીએ, જે મોટા ખાડા આખાબોચિયા ભરેલા છે, ખુલ્લા પ્લોટો છે, ત્યાં અમે આ ઓઇલનો છંટકાવ કરીએ છીએ, જેના લીધે એ એક લેયર બનાવે છે, જેના લીધે મચ્છરે ઈંડા મૂક્યા હોય તેમાંથી પોરા અને પોરામાંથી પુખ્ત મચ્છર થઈ શકતા નથી. આ સાથે અમે IRS નામની એક સ્પ્રે આવે છે, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે જે અમે એને કહીએ છીએ, જે અમે દિવાલો ઉપર લગાવીએ છીએ, જેની એક ઇફેક્ટ 6-8 મહિના સુધી રહેતી હોય છે. IRSનો અમે સ્પ્રે કરી રહ્યા છીએ. આ સાથે ઘરે ઘરે સર્વે કરીને જ્યાં પણ તાવના કેસો આવે છે ત્યાં અમે ડેન્ગ્યુના સિરમ સેમ્પલ્સ લઈએ છીએ. અત્યાર સુધી લગભગ 32,000 જેટલા સેમ્પલ અમે કલેક્ટ કરેલા છે અને ચિકનગુનિયા માટે અરાઉન્ડ 3-3.5 હજાર જેટલા સેમ્પલ અમે ચેક કર્યા છે, જે કદાચ આખા ગુજરાતમાં સૌથી વધારે આંકડો છે અમારો સેમ્પલનો. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ભાઈ સંપૂર્ણ તમામ પ્રકારની તકેદારી અને કાળજી રાખી રહ્યા છે કે જ્યાં પણ કેસો મળે છે એની તાત્કાલિક નિદાન કરીએ છીએ, સારવાર કરીએ છીએ, એની આજુબાજુના તમામ એરિયાની અંદર એક રિંગ ઓપરેશન કરીએ છીએ, જેના લીધે મચ્છરો જો હોય તો ત્યાં સંપૂર્ણ નાશ પામે છે. સ્પ્રેડ થતો અટકાવવાના અમે મેક્સિમમ પ્રયત્નો કરી રહ્યા છીએ. જે પ્રયત્નો થઈ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક જે રીતે કેસીસ વધી રહ્યા છે અને ખાસ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ક્યાંક તંત્ર ઊણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે.
ખાસ કરીને આપણે તંત્રની વાત કરું તો અમે છેલ્લા 6 થી 8 મહિનાથી જ્યારે વરસાદ શરૂ નહોતો થયો એ પહેલાંથી અમે આ બાબતે બિલકુલ સજાગ છીએ. અમારા 7 ઝોન કોર્પોરેશન એરિયાના છે, સાથે 7 ઝોનની અંદર ડેપ્યુટી હેલ્થ ઓફિસરશ્રીઓએ ચોમાસાથી પહેલાં, માનો કે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે તો કોમર્શિયલ કોમ્પ્લેક્સના તમામ ચેરમેન સેક્રેટરી છે, જેટલી પણ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સ્કૂલો છે તેના પ્રિન્સિપાલ છે, શિક્ષકો છે, માનો કે સિનેમા થિયેટર્સ છે, મોલ્સ છે, મલ્ટીપ્લેક્સ છે, રેસ્ટોરન્ટ છે, મોટા મોટા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, રેસિડેન્સમાંથી ચેરમેન સેક્રેટરી, અસંખ્ય લોકોની અમે રેગ્યુલર મિટિંગો 3-3-4 વાર મિટિંગો કરીને એમને પ્રેઝન્ટેશન આપીને સમજાવેલું કે ભાઈ મચ્છર ક્યાં થઈ શકે છે, મચ્છરનું અટકાયતી કઈ રીતે કરી શકે, તો તમે કઈ રીતે તકેદારી રાખી શકો. આ સાથે જે મેં હમણાં આપને મેં વાત કરી, આ IRS છે, ફોગિંગ છે, MLOનું છે, અમે એક બાયટેક્સ નામનું એક સોલ્યુશન આવે છે જે અમે મોટા ખુલ્લા પ્લોટની અંદર ટેન્કરોથી અમે એને સ્પ્રે કરીએ છીએ, ઘરે ઘરે સર્વે કરીએ છીએ, ઘરે ઘરે પત્રિકાઓ આપીએ છીએ, મેડિકલ કેમ્પો કરીએ છીએ જ્યાં આવા કેસો થવાની સંભાવના છે. રાત દિવસ એક પણ રજા લીધા વગર અમારા તમામ કર્મચારીઓ છેલ્લા 4-6 મહિનાથી આ કામગીરી પાછળ લાગેલા છે. કહેવાનો મારો ભાવ, તંત્ર જેટલી બને એટલી પૂરી કોશિશ કરી રહ્યું છે કે ભાઈ આ મચ્છરજન્ય રોગ જે છે એનો વધારે ફેલાવો ન થાય. પણ મારી આપના માધ્યમથી વિનંતી એટલી છે કે અમે તો અમારું કામ કરીશું, પણ આ સાથે જો લોક સપોર્ટ અમને નથી મળતો તો આ રોગમાં અટકાયતીમાં થોડો વિલંબ થઈ શકે છે. બાકી જો લોકો આની અંદર સપોર્ટ કરશે, થોડું સહકાર આપશે, તો જલ્દીથી આપણે આ રોગને 100% અટકાવી શકીએ. જી જી બિલકુલ. તો ખાસ હવે લોકોને પણ એલર્ટ રહેવાની જરૂર છે, જે રીતે અરવિંદભાઈ જણાવી રહ્યા છે. જયેશભાઈ, આપણે ખાસ વાત કરીએ, ડેન્ગ્યુ થઈ ગયું ત્યારબાદ ઘરના અન્ય લોકોને અને ડેન્ગ્યુ થયેલ દર્દીને કેટલી સાવચેતી, કેટલી તકેદારી, કેટલું ધ્યાન રાખવું જોઈએ? આ બેનજીબેન, તમે બહુ સુંદર સવાલ પૂછ્યો છે. એકચ્યુઅલી કેવું છે કે ડેન્ગ્યુ એક ફેમિલીના એક મેમ્બરને થયો હોય અને કોઈ સામાન્ય એડિસિસ ઇજિપ્તી મચ્છર અથવા એસ મેન્સોની આપણે જે વાત કરીએ મચ્છર અથવા એસ હિમેટોબિયમ, એ ત્રણમાંથી કોઈ પણ મચ્છર એ સામાન્ય વ્યક્તિને એને કરડીને, સામાન્ય વ્યક્તિને કરડે તો ઘરના બીજા મેમ્બરને બી ડેન્ગ્યુ થાય છે. તો એ સંજોગોમાં એ સ્પ્રેડ એ રીતે બી થાય છે, અથવા મચ્છર કોઈ નજીકના બીજા કોઈ આસપાસ રહેતા લોકોને થાય તો. એટલે કોલોનીઝ એક પછી એક પકડાતી જાય, ફેમિલી મેમ્બર્સ પકડાતા જાય, એ કોમન વસ્તુ જોવા મળતું હોય છે. એટલે જ્યારે બી તમને ખબર પડે કે ઘરમાં કોઈને ડેન્ગ્યુ થયો છે તો પહેલાં તો એનું ડેન્ગ્યુનું સાચું નિદાન કરાવી દેવું પડે. એટલે એની સામાન્યતઃ આપણે સામાન્ય બ્લડ ટેસ્ટ, જેને કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કહીએ છીએ, એ કરાવીએ છીએ કે જેમાં ટોટલ કાઉન્ટ WBC જે વ્હાઈટ સેલ કાઉન્ટ છે એ ઓછો થઈ જાય છે અને પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થઈ જતા હોય છે. એટલે આ બે જનરલ સિમ્ટમ્સમાં, જનરલ ડાયગ્નોસિસમાં આવતા હોય છે. અને ડેન્ગ્યુનો સ્પેસિફિક એન્ટીજન હોય છે, NS1 કરીને અત્યારે આ જે ટ્રેન્ડ ચાલે છે, આમ ડેન્ગ્યુના વાયરસીસને NS1 to NS5 ટાઈપ્સના હોય છે. પણ અત્યારે ગુજરાતમાં જે પ્રચલિત છે અને જે ચાલે છે એ NS1 ટાઈપનો છે. એટલે એ બી પોઝિટિવ આવે છે શરૂઆતના 3-4 દિવસની અંદર, અને પછી એન્ટીબોડીઝ ફોર્મેશન બોડીમાં થાય છે. એટલે IgM એન્ટીબોડીઝ અગેન્સ્ટ NS1 એન્ટીજન એ રીતે કરીને પોઝિટિવ આવતું હોય છે. એટલે આ બે ટેસ્ટ કરવાથી આપણને ખબર પડી જાય છે કે ડેન્ગ્યુ છે. જે વ્યક્તિને ડેન્ગ્યુ હોય એને, અને કાઉન્ટ ઓછા થતા હોય, એને આપણે વધારે ન્યુટ્રિશનલ ડાયટ આપવો જોઈએ. એને મેક્સિમમ એનું હાઇડ્રેશન થવું જરૂરી છે. અને તાવ આવે તો એને ટેમ્પરેચર ઉતારવા માટે તમે પેરાસિટેમોલ આઈધર ઓરલ ફોર્મમાં અથવા ઇન્જેક્ટેબલ ડૉક્ટરની સલાહ લઈને તમે આપો. એને ન્યુટ્રિશન અને વિટામિન્સ, ફોલિક એસિડ છે, વિટામિન સી છે, વિટામિન એ છે, એ જેટલું વધારે પડતું એને મળતું થશે, ફ્રૂટ્સ વધારે મળશે, તો એની રોગપ્રતિકારક શક્તિ વધશે. યોગ્ય ડાયટ અને જરૂર પડે તો પેરેન્ટરલ ઇન્ફ્યુઝન, કે જેને કારણે એને ડિહાઇડ્રેશન ના થાય. કારણ કે આ પેશન્ટ્સ જે મલ્ટીસિસ્ટમ ડિસીઝ જેને કહેવામાં આવે છે, જો એને કંટ્રોલ કરવામાં ના આવે તો એનું લીવર બી બગડે છે, બ્રેઇનમાં ઉપર બી એટેક આવી શકે છે, એની કિડની બી બગડી શકે છે, એના હાર્ટનું પમ્પિંગ બી ઓછું થાય છે, એના બોન મેરો સપ્રેસ થઈ જતા હોય છે, એને બ્લીડિંગ ટેન્ડન્સી થાય છે, એનું બ્લડ પ્રેશર ઘટી જાય છે, જેને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કહેવામાં આવે છે, DIC થઈ જાય છે, પેશન્ટ્સને ચારે બાજુથી બ્લીડિંગ થતું હોય છે, ARDS એટલે લંગ્સ ઇન્વોલ્વ થાય છે, અને ફેફસામાં બી સોજો આવી જતો હોય છે. એટલે આ કન્ડિશન ઓલ્ડ એજ અને પીડિયાટ્રિક પેશન્ટ્સમાં બહુ વાઇટલ હોય છે. જી જી અરવિંદભાઈ, ખાસ ડાયટની અત્યારે વાત કરી રહ્યા હતા, જે રીતે જયેશભાઈ, શું ખાસ ડાયટમાં ધ્યાન રાખવું જોઈએ, શું ખાવું જોઈએ? ખાસ કરીને જ્યારે ડેન્ગ્યુની વાત ચાલે છે તો આપણે કહું કે રોગ પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ, જેના કારણે આપણે આ રોગથી અટકાયતી. કોઈ, આ એક વાયરલ રોગ છે, વાયરલ કોઈ પણ આપણાને ઇન્ફેક્શન થતું હોય તો વાયરલ ડિસીઝમાં એવું હોય કે આપણી રોગ પ્રતિકારક શક્તિને આપણે વધારવી જોઈએ. કારણ કે વાયરસની સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી હોતી કે ભાઈ ચલો મેલેરિયા છે તો ક્લોરોક્વિન કે પેલી ACT લઈએ તો આપણે એને મટી જાય છે, એવી કોઈ સ્પેસિફિક દવા ડેન્ગ્યુ માટે પર્ટિક્યુલર નથી. તો એના માટે ખાસ તો સૌથી પહેલાં આપણી શરીરની અંદરની જે રોગ પ્રતિકારક શક્તિ છે એને વધારવા માટે સૌથી પહેલાં દર્દી અથવા તો વ્યક્તિએ આરામ
આરામ કરવો જોઈએ પહેલી વસ્તુ. આરામની સાથે આરામ કરવાથી શું થાય છે કે સિસ્ટમ એની સ્લો થતી હોય છે, જેના લીધે એની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે. સાહેબે કીધું એમ પ્રમાણે ખાસ કરીને હાઇડ્રેશન એટલે કે પ્રવાહી જેટલું બને એટલું વધારે પ્રમાણમાં લેવું જોઈએ. સાદું પાણી છે, કોઈપણ પ્રકારના જ્યુસ છે, કોઈપણ પ્રકારનું પાણી જો આપણે લઈએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર જે બ્લડ વોલ્યુમ જેને કહીએ છીએ એ વોલ્યુમનો વધારો થાય છે, જેના કારણે આપણા શરીરમાં જે ડિહાઇડ્રેશન કે જે પાણી ઓછું થવાની જે થવાના કારણે જે બધા કોમ્પ્લિકેશન જેમ સાહેબે વાત કરી કિડની છે, લીવર છે કે લંગ્સ છે કે જે બધી વસ્તુનું નુકસાન થતું હોય છે આપણે અટકાવી શકીએ છીએ. એટલે કહેવાનો મારો મતલબ એ છે, એક તો આરામ કરીએ, ફળો અને જેટલું બને એટલો જ્યુસ પીએ, અને માનો કે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે માનો કે માથું દુખે છે, તાવ આવે છે કે શરીર તૂટે છે, તો એ પ્રકારની ડોક્ટરની સલાહ સાથે દવા લેવાથી આ રોગ સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. જી જી, જામનગરથી કુડેચાભાઈને આપણે સવાલ પૂછીશું. કુડેચાજી, જે રીતે વાત થઈ રહી છે અત્યારે તમામે તમામ પ્રિકોશનની અને ખાસ કરીને સાવધાની પરતવાની, તો જામનગરમાં અત્યારે જે હોસ્પિટલની વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં અત્યારે કેવી સ્થિતિ છે, ડોક્ટર્સ કેટલા એલર્ટ છે આ ડેન્ગ્યુને લઈને? જામનગરની અંદર ડોક્ટરો બધા આ બાબત જાગૃત છે અને ખૂબ જ સાવચેતી વર્તી રહ્યા છે, અને જે લોકો આવે છે એને પણ જાણકારી આપે છે કે ભાઈ ડેન્ગ્યુ ન થાય એના માટે આપણે ઘરે કેટલી કાળજી લેવી જોઈએ. ગામમાં, ગામડાની અંદર ને શહેરની અંદર અમુક લોકોને આની સાચી જાણકારી હોતી નથી, એટલે એ લોકો આ બેદરકાર રહીએ છે અને એનો પૂરતો ખ્યાલ નથી રાખતા. એટલે મચ્છરને એ લોકો સામાન્ય સમજે છે કે મચ્છર તો હોય, પણ એની ગંભીરતા એ લોકો સમજતા નથી. એટલે આ બાબત લોકોને જાગૃત કરી રહ્યા છે, ડોક્ટર બધા જાણકારી આપે છે, એના જે સ્ટાફ હોય છે હોસ્પિટલમાં એ પણ જાણકારી આપે છે, અને એ રીતે એને જાગૃત કરી અને એલર્ટ તો બધા ડોક્ટરો છે, સ્ટાફ થઈ ગયા છે, લોકો પણ હવે તો જાગૃત થઈ ગયા છે. અને ગમે ત્યાં નીકળીએ તો ડેન્ગ્યુની વાત થતી હોય છે, અને વધુ વધુ માહિતી લોકો મેળવતા થયા છે અને સાવચેતી રાખતા પણ થયા છે. જી જી, કોઈ ચોક્કસ આંકડો સામે આવે છે જામનગરમાં જે રીતે દિવસે ને દિવસે આંકડો, મૃત્યુ આંક પણ વધી રહ્યો છે અને કેસીસ પણ ડેન્ગ્યુના વધી રહ્યા છે, ડેન્ગ્યુ સહિત રોગચાળાનો કોઈ પ્રોપર આંકડો? ડેન્ગ્યુના અત્યાર સુધીના જે આંકડો છે 750 જેટલા કેસ નોંધાણા છે અને ગઈકાલે 38 કેસ નોંધાણા છે. જી બિલકુલ, તો જે રીતે અરવિંદભાઈ જામનગરમાં જે હાલ છે શું તેવા જ હાલ અમદાવાદમાં છે? અને એક અન્ય સવાલ કે અમદાવાદમાં શહેર અને ગામડામાં કેટલો તફાવત ડેન્ગ્યુના કેસીસમાં વધારો થાય તો? ખાસ કરીને જો આંકડાકીય માહિતીની વાત કરીએ તો ગયા વર્ષના આંકડા આપ જોશો, આ વખતના આંકડા જોશો, તેમાં ખાસો આપને ઘટાડો જોવા મળશે. ગયા વર્ષે જે ડેન્ગ્યુનો જે ફિગર હતી, જે આંકડા હતા, એની સામે આ વખતે 50-60% ઘટાડો જોવા મળે છે. અને એનું કારણ, મુખ્ય કારણ મેં હમણાં આપને કહ્યું છે કે 6 મહિના પહેલાંથી અમે તકેદારી રૂપે તમામ પ્રકારના પ્રયત્નો કરેલા છે, જેના લીધે લોક જાગૃતિ હોય, સ્કૂલોની અંદર એજ્યુકેશન આપવાનું હોય કે કોલેજીસની અંદર હોય કે સોસાયટી ચેરમેન સેક્રેટરી કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ કન્સ્ટ્રક્શન સાઇટની વાત કરું તો જ્યાં પણ અત્યારે અમદાવાદ એક આજુબાજુથી વિકાસ થઈ રહ્યો છે, જ્યાં ને ત્યાં આપણે જોશો તો લગભગ કન્સ્ટ્રક્શનનું ઘણું બધું કામ ચાલી રહ્યું છે. ત્યાં મચ્છરજન્ય રોગો એટલા માટે કે મચ્છર ત્યાં ઉત્પત્તિ સ્થાનોનો ત્યાં વધારો થતો હોય છે, કારણ કે પાણીનો જનરલી ત્યાં ઉપયોગ થતો હોય છે. તો આપને કહું કે લગભગ અત્યાર સુધી અમદાવાદમાં 70-80 લાખ જેટલો દંડ અમે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જોડેથી વસૂલ કર્યું છે. લગભગ ઘણી બધી કન્સ્ટ્રક્શન સાઇટો અમે સીલ કરેલી છે, ઘણી બધી રિક્વેસ્ટ નોટિસો આપી છે. આ વખતે અમે નવતર પ્રયોગ એ કર્યો છે કે કન્સ્ટ્રક્શન સાઇટના અથવા તો જેટલા પણ પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે ત્યાં મચ્છરો જો ઉત્પન્ન થવાની સંભાવના છે તો ત્યાં અમે એમને ફરજ પાડી રહ્યા છે કે ભાઈ આ જગ્યાની જવાબદારી આપની છે, આપ આપના દ્વારા મચ્છરને રોકવા માટેના પૂર્વનાશક કામગીરી આપ કરો, અથવા તો આપ નથી કરી શકતા તો આપ કોઈપણ પ્રાઇવેટ એજન્સીને પણ તમે હાયર કરીને પણ મચ્છરજન્ય જે ઉત્પત્તિ સ્થાનો છે એનો તમારે નાશ કરવાનો છે. કહેવાનો મારો મતલબ એ છે કે ખાસો એવો ઘટાડો અમે કરવામાં સફળ રહ્યા છીએ આ વર્ષે. જી જી બિલકુલ, તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. જે પ્રકારે તંત્ર એલર્ટ થયું છે, તંત્રએ કામગીરી કરી છે, ખૂબ જ સરાહનીય કામગીરી. આભાર અમારી સાથે જોડાયા અરવિંદભાઈ, જયેશભાઈ અને કુડેચાભાઈ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, મને રજા આપશો, નમસ્કાર.